અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશના ભારતના 137 વિવિધ સંપ્રદાયોના સંગઠનની એક મહત્વની કારોબારીની બેઠક નડિયાદ સતરામ મંદિરમાં યોજાઈ હતી। કારોબારીની બેઠકમાં નર્મદા જિલ્લાના સંત સમિતિના અધ્યક્ષ તરીકે પરમ પૂજ્ય સિદ્ધેશ્વર સ્વામીની નિમણૂક કરવામાં આવી હતી। સ્વામીજીને જે જવાબદારી સોંપવામાં આવી છે તે નિષ્ઠાપૂર્વક નિભાવીશ એવું તેમણે જણાવ્યું હતું। વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ સમિતિ દ્વારા સનાતન હિન્દુ ધર્મની રક્ષા, હિન્દુઓના પ્રશ્નો, મઠો, મંદિરો, મંદિરની જમીન, મિલકતને લગતા પ્રશ્નો, એ ઉપરાંત લવ જેહાદ, ગૌમાતાની રક્ષા, ગૌ હત્યાના કાયદા તેમજ હાલ જે રીતે હિન્દુ સનાતન ધર્મ ઉપર કે પ્રહારો થઈ રહ્યા છે તેને રોકવા માટે આ સમિતિ કામ કરશે। નર્મદા જિલ્લામાં આ કામગીરી સક્રિય અને પ્રશ્નો ઉકેલવા પ્રયાસ કરશે તેમ સિદ્ધેશ્વર સ્વામીજીએ જણાવ્યું હતું। દીપક જગતાપ, ZSTV, રાજપીપળા। આ કારોબારી લવ જેહાદ, ગૌવંશની રક્ષા તથા ધર્માંતરણની પ્રવૃત્તિ આ બાબતની ચર્ચાઓ કરવામાં આવી હતી। તેમજ મંદિરોની મિલકતો, મઠો, ગૌશાળાઓની મિલકતોના જે પ્રશ્નો ચાલતા હોય તેના નિરાકરણ બાબતથી સમજણો આપવામાં આવી હતી। આ બેઠકમાં ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને હિન્દુ સમાજના સંત સમાજના જે કોઈ પ્રશ્નો હોય તેનું સુખદ નિરાકરણ લાવવાની અને પૂર્ણ સહકાર આપવાની વાત કરી હતી। આ બેઠકમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ગુજરાત રાજ્યના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં વિવિધ જિલ્લાઓની કમિટીની રચનાઓ કરવામાં આવી હતી। પ્રદેશ અધ્યક્ષ પૂજ્ય નવતમ પ્રકાશ સ્વામીજીએ તમામ સંતોના એકતા રાખીને સંત સમાજ અને હિન્દુ ધર્મના કાર્યો કરવાની વાત કરી હતી તથા સંપૂર્ણ ભારતમાં ગુજરાત રાજ્યના સંતો રાષ્ટ્રવાદની ભાવનાનો બહોળો પ્રચાર પ્રસાર કરે અને સનાતન હિન્દુ ધર્મ માટે ખાસ કાર્ય કરતા રહે એવી અપીલ કરી હતી।